બામ્બી એસ્ટ્રો સાયન્સ એન્ડ એનિમલ કેરમાંથી રમેશ બામ્બી આપનું સ્વાગત કરું છું. આજે તમને વાસ્તુ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું કે કોઈનું પણ ઘર હોય એ 100% વાસ્તુ પ્રમાણે હોય નહીં. અને આપણે અમુક ઘર એવા પણ રિપેરિંગ કરાવી શકવાનું શક્યતા જ ના હોય, અને ઘણા લોકો પાસે પૈસા પણ ના હોય કે રિન્યુએશન આખું કરાવવાનું હોય. તો એના માટે સરળ ઉપાય છે કે ઘરની અમુક વસ્તુઓ પોઝિટિવ હોય વાસ્તુ પ્રમાણે, બાકીની વસ્તુઓ પણ એ પોઝિટિવ થતી હોય. માની લો કે એક તાજવામાં 500 ગ્રામના બે બાટ મૂકો અને આ બાજુ બટાકા મૂકો. બે બાટ છે, બે છે, આ બાજુ બે જ નંગ છે અને આ બાજુ બટાકા હશે 10-12 નંગ. એટલે બે જ નંગે 10-12 નંગને ઉકી લે છે. એવું જ આ પ્રમાણે છે કે મંદિર પૂર્વ પશ્ચિમ અથવા વધુ ઉત્તમ ઈશાન ખૂણો, તિજોરી ઉત્તર તરફ હોય છે, સુવાની જગ્યા એ પૂર્વ પશ્ચિમ કે દક્ષિણ બાજુ માથું રાખીને સુવાનું, અને ઘરના ઉંમરે બહેણા પર અવશ્ય કંઈક ધાર્મિક કે સાથી હંમેશા કરવો, અને ઘરમાં ગંગાજળ રાખવાનું અવશ્ય અથવા વરસાદનું પાણી ડાયરેક્ટ આવતું એ રાખો, અને પચાસ ગ્રામ ફટાકડીનો ટુકડો, આપણે જે ફટાકડી આવે છે 50 ગ્રામ ટુકડો ઘરમાં ગમે ત્યાં મૂકી રાખવાનો, આપને જ્યાં જગ્યા મળે ત્યાં. એ નેગેટિવ વાસ્તુ દોષનું રક્ષણ કરે છે. એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો એ તમારું ઘરમાં પોઝિટિવ એનર્જી આવશે, બરાબર. અને હંમેશા ઘરમાં સુગંધદાર અગરબત્તી રોજ સવાર સાંજ પ્રગટાવવી. વધુ વિષય ઉપર આવતા અંકમાં બતાવીશ તમને. ત્યાં સુધી હું જય માતાજી.